સ્થિત દિલ્હીમાં આર્મીની પરેડ રિહર્સલ દરમિયાન એક દુર્ઘટના સર્જાઈ છે. દુર્ઘટનામાં સેનાના બે જવાનો ઘાયલ થયા છે. 26 જાન્યુઆરીના રિહર્સલ દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ છે, જેમાં સેનાના બે જવાનો ઘાયલ થયા છે. હેલિકોપ્ટરથી લીદરીક દરમિયાન દોરી તૂટી હતી અને દુર્ઘટના બાદ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તો 26 જાન્યુઆરીની પરેડનું રિહર્સલ દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ છે. આ દ્રશ્યમાં જોઈ શકો છો જે પ્રમાણે જવાન નીચે પટકાય છે. ઘાયલ થયેલા જવાનને હાલ સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે. તો તપાસના પણ આદેશ આપી દેવામાં આવ્યા છે. 26 જાન્યુઆરીના દિવસે પરેડ નિમિત્તે રિહર્સલ દરમિયાન બે જવાનો ઘાયલ થયા છે. જે પ્રમાણે દુર્ઘટના સર્જાઈ હતી આપ જોઈ શકો છો દ્રશ્યમાં. હેલિકોપ્ટરની દોરી પરથી લપસી પડ્યા છે બંને જવાન અને બંને જવાન ઘાયલ થયા છે. તો તપાસના પણ આદેશ આપી દેવામાં આવ્યા છે. તો આર્મીની પરેડ દરમિયાનની આ દુર્ઘટના છે. દુર્ઘટનામાં બે જવાનો ઘાયલ થયા છે. રિહર્સલ સમયે આ દુર્ઘટના ઘટી હતી. 26 જાન્યુઆરીના રિહર્સલ સમયે આ દુર્ઘટના ઘટી હતી, જેમાં હેલિકોપ્ટરથી નિર્દ્રીક સમયે દોરો તૂટ્યો હતો અને તે સમયે બંને જવાનો નીચે પટકાયા હતા. તો આર્મી સમયે પરેડ દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી. બે જવાનો ઘાયલ થયા છે. જે રીતે પડ્યા છે સારવાર અર્થે તે લોકોને લઈ જવામાં આવ્યા છે. તો સાથે જ તપાસના પણ આદેશ આપવામાં આવ્યા છે. દિલ્હીમાં આર્મીની પરેડ રિહર્સલ દરમિયાન દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં બે જવાન ઘાયલ થયા છે. દિલ્હીમાં 15 જાન્યુઆરીએ આર્મી ડેની ઉજવણી કરવામાં આવે છે. તેના માટે ખાસ પરેડ કાઢવામાં આવે છે. તેની તૈયારીમાં લાગેલા જવાનો સાથે આ દુર્ઘટના સર્જાઈ છે. તો ધ્રુવ હેલિકોપ્ટરથી ઉતરતાના રિહર્સલ દરમિયાન ત્રણ જવાન અચાનક જ ઉપરથી નીચે પડી જાય છે. તો દુર્ઘટનામાં બે જવાનને સામાન્ય ઈજા પહોંચી છે. જોકે આ દુર્ઘટનાનું દોરડું તૂટી જવાથી આ તમામ દુર્ઘટના સર્જાઈ હતી. ત્યારે આ દુર્ઘટનાના અંગે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. મહત્વનું છે કે આર્મી ડે ઉજવણીની પરંપરા ભારતીય સેનાના પ્રથમ કમાન્ડર ઇન ચીફ લેફ્ટનન્ટ જનરલ KM કરિપ્પાએ સન્માનમાં 1949 થી ચાલી રહી છે. તો આર્મી પરેડ દરમિયાનની આ દુર્ઘટના સર્જાઈ હતી. બે જવાનો ઘાયલ થયા હતા. રિહર્સલ કરતા હતા તે સમય દરમિયાન હેલિકોપ્ટરની દોરી તૂટી જતા આ બંને જવાનો નીચે પટકાયા હતા. આપ દ્રશ્યમાં જોઈ શકો છો. હાલ જવાનોને સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે અને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આર્મી ડેની ઉજવણીની પરંપરા ભારતીય સેનાના પ્રથમ કમાન્ડર ઇન ચીફ લેફ્ટનન્ટ જનરલ KM કરિયપ્પાના સન્માનમાં 1949 થી ચાલી રહી છે. તેને લઈને રિહર્સલ યોજવામાં આવ્યું હતું અને તે દરમિયાન આ હાદસો સર્જાયો હતો. તો હાલ તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. આર્મી ડેની પરેડ દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી. બંને જવાન રિહર્સલ કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક જ દોરી છૂટી પડતા દુર્ઘટના સર્જાઈ હતી અને બંને જવાનો ઘાયલ થયા છે.